ચાલો હવે આપણે આગળ ચાલીએ. ફેરાડેના નિયમની મદદથી વિદ્યુત વિભાજનની માત્રાત્મક માહિતી મેળવવાની રીત. હવે માત્રાત્મક એટલે જથ્થાત્મક માહિતી કહેવાય. અત્યારે આપણે એવું શીખ્યા કે જેટલો વિદ્યુત જથ્થો પસાર કરીએ, વિદ્યુત જથ્થો પસાર કરીએ તેટલી તમને નિપજ મળે. તો વિદ્યુત જથ્થો જે કરો ને એ કુલમમાં પાસ કરો. કુલમનો સિમ્બોલ આવે ક્યુ, કે વિદ્યુત જથ્થો જે ખરો તે કુલમમાં માપવામાં આવે. એનો સિમ્બોલ આવે ક્યુ. એ વિદ્યુત જથ્થો જે ખરો ને એ વિદ્યુત પ્રવાહ અને એ વિદ્યુત પ્રવાહ કેટલો સમય પાસ કરીએ, કેટલા સમયમાં પાસ કરીએ તો તે જે કેટલા સમય માટે વિદ્યુત જથ્થો પાસ કરીએ તેને કહેવાય વિદ્યુતનો જથ્થો. તો વિદ્યુત પ્રવાહ તમે કેટલા સમય માટે પાસ કરો તેનો ગુણાકાર બરાબર વિદ્યુત જથ્થો. એટલે ક્યુ બરાબર છે ને લખાય હું તો કે આઈ ગુણ્યા ટી. વિદ્યુત પ્રવાહ જે ખરો તે આઈ એટલે એમ્પિયર, અને એમ્પિયરમાં માપાય. કે વિદ્યુત પ્રવાહ જે ખરો તે એમ્પિયરમાં માપાય, અને ટી એટલે સમય, તો સેકન્ડમાં માપવામાં આવે. આ સેકન્ડમાં માપાય, આ એમ્પિયર એમ્પિયર અને આ માપાય સેકન્ડ. તો આઈ ગુણ્યા ટી આવે એટલે ક્યુ બરાબર લખાય આઈ ગુણ્યા ટી. ટી તો આઈ એટલે એમ્પિયર વિદ્યુત પ્રવાહ અને ટી એટલે સમય, તો એમાં માપવામાં આવતું એને ક્યુ બરાબર આઈ ટી કહેવાય. પણ હવે જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં પ્રક્રિયા થાય તો પ્રક્રિયા તો બે પ્રકારની થાય, ક્યાં તો ઓક્સિડેશન ક્યાં તો રિડક્શન. અને આપણને વિદ્યુત ધ્રુવ ઉપર નિપજ મળતી હોય, એના ઉપર નિપજ મળે, વિદ્યુત ધ્રુવ પર નિપજ મળે. હવે આ વિદ્યુત ધ્રુવ ઉપર જે નિપજ મળે તે કોને આધારે મળે? તો કે તમે જેટલો વિદ્યુત પ્રવાહ પાસ કરો. વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે શું? એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ. સપોઝ લાઈક તમારી પાસે ધારો કે તમારે એજી મેળવવાનું હોય, એજી એટલે કે સિલ્વર મેળવવાનું. તો સિલ્વર મેળવવાનું હોય તો શું થાય? તો કે સિલ્વર જે ખરો એનો ચાર્જ આવે પ્લસ. તો એ પ્લસ ચાર્જ આવે એને બેલેન્સ કરવા માટે ઇલેક્ટ્રોન એક આપવો પડે તમારે. બરાબર તમને શું મળી ગઈ? તો કે એજી મળી. હવે આ એક ઇલેક્ટ્રોન આપ્યો એટલે એને કહેવાય એક મોલ ઇલેક્ટ્રોન. શું કહેવાશે? એક મોલ ઇલેક્ટ્રોન. અને આને કહેવાશે એક મોલ એજી. શું કહેવાશે? એક મોલ એજી. હવે એક મોલ ઇલેક્ટ્રોન તમે પાસ કરો એટલે કે વિદ્યુતનો જથ્થો જે કરો તમે કેટલો પાસ કર્યો? એક મોલ ઇલેક્ટ્રોન પાસ કરો એજી પ્લસના દ્રાવણમાં. એજી પ્લસ નથી આવ્યું તો કે ધારો કે તમે લઈ લો એજી એનો થ્રીનું દ્રાવણ. તો એજી એનો થ્રીનું દ્રાવણ લઈ લો તો એની અંદર હોય એજી પ્લસ અને એનો થ્રી માઇનસ. તો તમને મળે એજી પ્લસ. તે એક ઇલેક્ટ્રોન મેળવે તો તમને એનું કન્વર્ઝન એમાં થાય તો એક મોલ એજીમાં થાય. એક મોલ એજી એટલે કેટલા? તો કે 108 ગ્રામ. કેટલા? 100. તો તમે એક મોલ એજી જો સોરી એક મોલ ઇલેક્ટ્રોન જો આ દ્રાવણમાં પાસ કરો તો તમને 108 ગ્રામ એજી મળી શકે, એટલે કે એક મોલ એજી મળી શકે. મતલબ શું થઈ ગયો? તો કે આ જે છે ને એ વિદ્યુત પ્રવાહનો જથ્થો. શું થઈ ગયો? વિદ્યુત પ્રવાહ. એ વિદ્યુત પ્રવાહનો જથ્થો જે કરો એક મોલ તે તમે કુલમમાં પણ માપી શકો અને ફેરાડેમાં પણ માપી શકો. હવે કુલમમાં માપી શકો અને ફેરાડેમાં કેવી રીતના મોકલ? તો કે તેની પણ તમને ચોપડીની અંદર થોડી માહિતી આપેલી છે. તો કે એક મોલ, ધ્યાન આપજો, એક મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો? તો કે તે આપણે 11મા ધોરણમાં શીખેલા 1.602 × 10⁻¹⁹ કુલમ. હવે આ વસ્તુ જે ખરું તો આપણે શીખેલા અને આપણને આ ખબર 11મા ધોરણની અંદર આવે તો એનો મતલબ એવો થઈ ગયો કે આ એક મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો? તો કે આટલો. પણ મોલ કીધા, મોલ એટલે તમને ખબર પડે, મોલ એટલે એને એવોગેડ્રો નંબર. તો એવોગેડ્રો નંબર ગુણ્યા કેટલા થાય? તો કે 1.602 × 10⁻¹⁹ કુલમ. કુલમ એટલે સી લખતા હોય, બરાબર. તો આ થઈ. તો એને બરાબર કેટલા? તો કે 6.022 × 10⁻²³. આ તમારું એનએની વેલ્યુ ગુણ્યા કેટલા? તો કે 1.602 × 10⁻¹⁹. આ બેનો ગુણાકાર ભાગાકાર કરો તમને તો 96487 કુલમ મળે. એટલે 96487 એક્ઝેક્ટ વેલ્યુ તમને મળે. તો ઘણી વખત આપણે વેલ્યુ લઈ લેતા હોય 96500 કુલમ લઈ લેતા હોય, ગ્રાઉન્ડ ફિગરમાં લઈ લેતા હોય, પણ 96487 એની એક્ઝેક્ટ વેલ્યુ કહેવાય. તો આ વેલ્યુ જે ખરી તે તમને મળી જાય એને કુલમ પર મોલ કહેવાય. કુલમ પર શું કહેવાશે? મોલ. અહીંયા પણ લખાય કુલમ પર મોલ.
તો એક ફેરા એક મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર જે કરો તેને આધારે તમે આ કુલમની વેલ્યુ શોધી કાઢો. તો કુલમની વેલ્યુ જે કરી તે તમને મળી ગઈ 497487 જેટલી તમને કુલમની વેલ્યુ મળી ગઈ. તેના ઉપરથી તમે હું ડિસાઇડ કરી શકો તે ધ્યાન આપજો. તો કે એક મોલ ઇલેક્ટ્રોન જે કરો તેનો વીજભાર આટલો. તો આ જે વીજભાર છે તે વીજભાર જે કરો તે તમે લખો અંદર, અને એ વીજભાર જે લખેલો તેને આધારે આપણે ગણતરી કરી તો આપણને કુલમની વેલ્યુ મળી. તો વિદ્યુતના આ જથ્થાને એ જે ગણતરી કરી એ વિદ્યુતના જથ્થાને શું કહેવામાં આવે તો કે ફેરાડે કહેવામાં આવે. ફેરાડે એટલા માટે કે ફેરાડે નામના વૈજ્ઞાનિકે જે આ શોધ્યું એટલે ફેરાડે કહેવાય, અને તેની સંજ્ઞા વિદ્યુતના જથ્થાને ફેરાડે કહેવાય. અને ફેરાડેની સંજ્ઞા જે ખરી તેને કહેવાય એફ. એટલે જો તમારી પાસે એક મોલ ઇલેક્ટ્રોન હોય એટલે કે એક મોલ ઇલેક્ટ્રોન હોય તો તેના બરાબર 96,500 કુલમ થાય, ધ્યાન આપજો, અથવા 96,000 શું થાય તો કે 96,487 કુલમ થાય તમારે જે લખવું હોય તે. તો આના બરાબર કેટલા થઈ શકે તો કે એક ફેરાડે થઈ શકે. એટલે ફેરાડે વિદ્યુત જથ્થાને ફેરાડે તરીકે ઓળખવામાં આવે. એટલે ફેરાડે એટલે એક ફેરાડે બરાબર આટલા કુલમ જે આપણે મેળવ્યો હતો, એક ફેરાડે બરાબર 96,500 કુલમ અથવા 96,487 બરાબર કેટલા થાય તો કે એક મોલ ઇલેક્ટ્રોન થાય. હવે ધારો કે મારી પાસે આવું હોય Mg2+, અને મેં એને બે ઇલેક્ટ્રોન આપ્યું, કેમ કે 2+ છે એટલે એને મારે બે ઇલેક્ટ્રોન આપવા, તો મને કેટલા મળે તો કે Mg મળે. બરાબર, પણ કેટલા મોલ મળે તો કે એક મોલ Mg મળે. કેટલા વિદ્યુત જથ્થો કેટલો પાસ કરવો પડે તો કે 2 મોલ ઇલેક્ટ્રોન પાસ કરવા પડે. 2 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા, તો કે 2 મોલ ઇલેક્ટ્રોન એટલે તમે 2 ફેરાડે લખી શકો. તો 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પાસ કરો તો તમને 1 મોલ Mg મળી શકે Mg. હવે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પાસ કરો તો તમને 24 ગ્રામ Mg મળી શકે. ક્યાંથી લાવ્યો મેં 24 ગ્રામ Mg? મેં ક્યાંથી લાવ્યો તો કે 1 મોલ Mg નો આણ્વીય દળ કેટલો છે 24 ગ્રામ. તો તમે એવું કહી શકો કે મેગ્નેશિયમ ક્લોરાઇડના દ્રાવણમાં 2 ફેરાડે જો તમે પાસ કરો એટલે કે 2 મોલ ઇલેક્ટ્રોન જો પાસ કરો તો તમને 24 ગ્રામ Mg મળી શકે. તો એલ્યુમિનિયમ હોય તો તમારે 3 ફેરાડે પાસ કરવા પડે એટલે કે 3 મોલ ઇલેક્ટ્રોન પાસ કરવા પડે, અને 3 મોલ ઇલેક્ટ્રોન પાસ કરો તો તમને 27 ગ્રામ એલ્યુમિનિયમ જે પ્રકૃતિ મળી શકે. તો આવી રીતના તમે ફેરાડેમાં પણ કન્વર્ઝન કરી શકો કુલમમાં બી. એટલે આ જે મેં વેલ્યુ લખેલી છે એ બહુ અગત્યની. આ તમારે ધ્યાન રાખવા, 1 મોલ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 96,500 કુલમ ઇઝ ઇક્વલ ટુ 1 ફેરાડે, અથવા કોઈ લખે 96,487 કુલમ તો તે પણ ચાલે. તો આ બહુ અગત્યનું અને આ ધ્યાનમાં લેવાનું. એટલે આ આપણને પહેલામાં પૂછાશે, એટલે કે સોરી દાખલાની અંદર આપણે આ વેલ્યુ જે ખરીદે તમારે ધ્યાન રાખવી પડશે, કેમ કે એ વેલ્યુમાં આપણે ઉપયોગ કરશું. છેલ્લી લાઈનમાં તમને એવું લખેલું છે ધાતુના વેપારિક ઉત્પાદનમાં, એટલે વેપારી ધોરણે જયારે તમારે ધાતુનું ઉત્પાદન કરવું હોય તો આટલો ઊંચો વિદ્યુત પ્રવાહ જે કરો તે ઉપયોગમાં લેવાય, લગભગ લખાય કે 0.518 ફેરાડે જેટલો વિદ્યુત પ્રવાહ જે કરો તે પ્રતિ સેકન્ડ એ તમારે આપવો પડે. અને એટલો ઊંચો જથ્થો વિદ્યુતનો જથ્થો તમે મેળવી ઉપયોગમાં લઈ શકો જો ધાતુનું વેપારિક ઉત્પાદન કરવાનું હોય તો. કંઈક આવું તમને લાસ્ટ લાઈનમાં લખેલું છે તે જરાક ધ્યાનથી જોઈ લેજો, એનો પણ બહુ અગત્યનો ઉપયોગ છે. Okay.